कायदे सर भाई पत्थर फड़ी गई छे। इंस्टाग्राम पर एक मैसेज आया तमारी चेनल के मैं देखा थी। बतावा सके तमे एक्सेस नहीं करी सको। हूँ फटाफट गयो ने मैं चेनल जोई तो चेनल डिलीट। आऊ मारी साथे एक बार नहीं बे बार नहीं त्रीजी बार आ थयुं। गुड मॉर्निंग, કેટલા વાગ્યા ખબર? બતાય તો નહીં દેખાતો, બાર વાગ્યા અને અમે બે હજુ હવે ઉઠ્યા। गुड मॉर्निंग, वेलकम और वेलकम बैक टू द चैनल। आई होप तुम बता मजा में आसो, दिवस एकदम फेंटास्टिक जाए। हूँ पण एकदम फाइन छू। अने अमने तो घर में बहु एकलू एकलू लागे। अमारा भाणियो अने अमारी बहन एमनी सासरी गया छे तो घर एकदम सूनू सूनू लागे। मम्मी ने पण गमतुं नहीं एटले मम्मी एक बे दिवस व्लॉग में भी नहीं आया। अने हजी तो नाना बहन छे पण ए जशे एटले तो साव सूनू लागशे। वातावरण भी एवं वरसाद पड़ी सके। तमारी कमेंट्स हूँ रीड करूँ छू, हूँ रिप्लाइज करूँ छू। बहुज ऑसम सुपर कमेंट तमे लोग करो छो। बट मारी एक रिक्वेस्ट है कि जे लोग कमेंट नहीं करता तो प्लीज तमे लोग भी कमेंट करो। तमारा कमेंट करवा थी आपणुं इंटरेक्शन वधशे, वातचीत थशे तो मने पण खबर पड़शे कि तमने लोगों ने शुं गमी रह्युं छे, तमने लोगों ने शुं नथी गमतुं। अने कंईक वातचीत थशे तो नवा नवा आइडियाज आवशे, अने कंईक वातचीत थशे तो मने पण मजा आवशे, तमने पण मजा आवशे। सो प्लीज कमेंट करजो कि आखा वीडियो में तमने शुं गम्युं, शुं ना गम्युं, एक्सेट्रा एक्सेट्रा कंई पण, पण कमेंट करता रहेजो। પ્રાર્થના ઘરે કાલે સુઈ ગયો, લેટ થઈ ગયો, ભાઈ ઘરે અહીંયા જ સુઈ ગયો તો મારા ઘરે થી બી ફોન આવ્યા, પણ મેં ફોન માં કહી દીધું બીજા, મેં કીધું ના હવે મને આજે મને સુઈ લેવા દે, તો ઘરે કહી દીધું કે જા બેટા સુઈ લે તું। તો આજે આપણે મોડા ઉઠ્યા અને મોડા ઉઠીને કામકાજ કરવા બેસી ગયા છે। આ જો તું અલા આ વિડીયો જુઓ છો તમે લોકો તો કેટલા બધા સબસ્ક્રાઇબ નહીં કરતા, સબસ્ક્રાઇબ કરો તો મજા આવે, આના કોઈ પૈસા નહીં લાગતા। જો તમને કહી દઉં આ એકદમ ફ્રી છે, યુટ્યુબ વાળાએ ફ્રીમાં સબસ્ક્રાઇબનું બટન આપ્યું છે। 12 દિન તમે 150-200 રૂપિયા ખર્ચો છો અને પછી વિડીયો જુઓ તેમ કરતા યુટ્યુબ તમને ફ્રીમાં આલે છે, તો સબસ્ક્રાઇબ કરીને વિડીયો જુઓ, મજા આવશે, મજા આવશે, અમને મજા આવશે, તમને મજા આવશે, મજા મજા ને મજા, મોજ કરો, મજા કરો। ઘડિયાળના કાંટે 3:15 વાગ્યા છે અને લાગી છે ભૂખ, પૂજા કરીશું, સરસ મજાનું જમી લીધું છે। અને મારા તમારા લોકોનું સજેશન જોઈએ તો તમે લોકો મને સજેસ્ટ કરી શકો છો કે હું કેવા ટાઈપ્સના ચેલેન્જ કરી શકું, ચેલેન્જ વિડીયો કરી શકું, કેવા ટાઈપના પ્રેંક કરી શકું, તો યાર જેનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે એના ઉપર ચેલેન્જ વિડીયો ચોક્કસ બનાવીશું। બીકોઝ મારી ઈચ્છા છે મારા ચેલેન્જ વિડીયો બનાવવા છે, તો પ્લીઝ જો તમને કંઈ યુનિક વસ્તુ મગજમાં આવતી હોય તો કોમેન્ટ તમે ચોક્કસ કરજો। તો આ છે આપણું એક્સપેન્સિવ એટલે કે આપણા માટે મોંઘું કીબોર્ડ, અને આ આપણને પડ્યું છે એકદમ સસ્તા ભાવે। હવે કઈ રીતે પડ્યું છે એ હું તમને હમણાં કહું, એની પહેલા આપણે અહીંયા એને મૂકી દઈએ, અનબોક્સ કરી દઈએ, ટેબલ પર પાથરીને પછી તમને બતાવું, કેમ કે ભારે કીબોર્ડ છે, મોંઘું છે એટલે વજનદારે હોય। ચાલો, તો ભાઈ જો આ છે આપણું કીબોર્ડ, કેવું મસ્ત છે, અને અહીંયા મેં ખોલી રાખી તમને ભાવે બતાવવા, જુઓ 2299 રૂપિયા એટલે 2300 રૂપિયાનું મારી જો આ કીબોર્ડ છે, કહેતો તો મોંઘું છે, તો ખરેખર છ મોંઘું, ખોટું ખોટું નહીં કહેતો હું, પણ આ કીબોર્ડમાં આવતી વધારે શું કામ, આવતી વધાર આટલા પૈસા દે આમ મોંઘું કીબોર્ડ લીધું, શું કામ લીધું, 1000 વાળા કીબોર્ડ હતા, હા આ કેમ લીધું, મેં કેમ લીધું, એ બટન દબાવીએ જે અવાજ આવે ને, કેવો અવાજ, બીજું શું ગમે આમાં, બીજું આ જે ખરું ને આ જો અવાજ, અને આમાં ફેરવીએ ને એટલે અવાજ પ્લસ માઇનસ થાય, જો અહીંયા દેખાય એ ઘટ્યો એ વધ્યો, અહીંયા બેઠા બેઠા પેલું બધું ખોલવાની જરૂર ના પડે, અહીંયા ઉપરથી આમાં ઉપરની એ મજીડી લેવાની, જો આપણી જોડે માઉસ બી રેડ ગિયરનું છે, માઉસ એ રેડ ગિયરનું, આ રેડ ગિયરનું, પછી આ હેડફોન ને એ કોસ્મિક બાઇક ના, એ રેડ ગિયરના નહીં લીધા મેં, તમામ બધું ઇલેક્ટ્રોનિક વસ્તુના તમે બહુ પ્રેમી ખરા ખરા ને, અને આમાં જે પેલી લાઇટો થાય છે અલગ જબરજસ્ત લાઇટો થાય છે મંગળવારની રાતે લાઇટ, હા અને ઓમાં 22 પ્રકારની લાઇટો છે બેટા, 22 પ્રકારની એલડી અલગ 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 થાય, બરાબર 22 પ્રકારની, ઇના પૈસા છે, સતત લાઇટિંગ થાય, બંધ કર્યું તો બંધ થઈ જાય, અને રાત્રે તો કેવું લાગે, મજા આવી જાય, એકાદો શોટ બતાવીશું તમને, તમને મજા આવે, હું કહેતો હતો ને અવાજ જોરદાર કેટલા,
આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે, જે તમે કાલે જોયો એ વ્લોગ અપલોડ કરી દીધો છે, પણ એમાં કોપીરાઈટ ક્લેમ આવ્યો છે. તો હવે ફરીથી એ જગ્યાએથી મ્યુઝિક કટ કરી નાખીએ અને જેમાં કોપીરાઈટ ફ્રી મ્યુઝિક હોય એ મૂકી દઈએ અને પછી અપલોડ કરીએ. આવું બધું બી થાય ને કટા થાય. આજે રાત્રે અમારા જમવા જવાનું છે પ્રતિકભાઈના ત્યાં. એમના ત્યાં મંદિર છે એમના ઘરની બાજુમાં, એની પ્રાણ પ્રતિષ્ઠાને એવું હતું, તો ત્યાં જમવા જવાનું છે. હમણાં જ એમનો ફોન આવ્યો હતો કે તમારા મમ્મી પપ્પાને બી લેતા આવજો. હવે મમ્મી પપ્પાને કહીશું, જોઈએ મમ્મી પપ્પા આવે તો ઠીક, નહીં તો પછી હું અને ગટો ત્યાં રાત્રે જમવા જવાના છે. અને અત્યારે અમારે એક બે શોર્ટ્સ ઉતારવા છે, ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવી છે બે ત્રણ. તો ગટો ગયો છે સ્ટેન્ડ અને કેમેરોને લેવા, એ આવે પછી અહીંયા જ મારા જ ઘરે આજે શૂટ કરી લઈશું. કાયદેસર ભાઈ પથ્થર ફળી ગઈ છે. આ તમે જોઈ શકો છો આપણી જે યુટ્યુબ ચેનલ છે, વ્લોગ્સની યુટ્યુબ ચેનલ, એની અંદર બતાવે છે કે તમે એક્સેસ નહીં કરી શકો. અને અત્યારે એક પણ વિડીયો મારા યુટ્યુબ પર દેખાતા નથી. સો હું જોઉં છું કે શું અંદર બતાવ્યું છે, શું છે શું નહીં, જોઈએ હવે શું થાય છે. વિડીયો બીજી વખત એક્સપોર્ટ થતો હતો અને એવામાં જ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ આવ્યો કે ભાઈ તમારા વિડીયોઝ નહીં દેખાતા, તમારી ચેનલ કેમ નહીં દેખાતી. તો હું ફટાફટ, મતલબ મને લાગ્યું કે શું આ શું કહે છે, તો હું ફટાફટ ગયો અને મેં ચેનલ જોઈ તો ચેનલ જ ડિલીટ, મતલબ એક્સેસનું કંઈ બતાવવા જ નહીં. અત્યારે તમને સ્ક્રીનશોટ દેખાતો હશે, એ મેઇલ આવ્યો મને યુટ્યુબ તરફથી કે ભાઈ તમારી ચેનલને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આવું મારી સાથે એક વાર નહીં, બે વાર નહીં, ત્રીજી વાર આ થયું. તો આઈ ડોન્ટ નો કે હવે શું કરવાનું શું નહીં કરવાનું. ત્યાં એક અપીલ માટેનું એક, મતલબ ફોર્મ ફિલ કરીને એમને મોકલવાનું હોય છે, એક લાસ્ટ ચાન્સ કહી શકાય એમ. આઈ ડોન્ટ નો કે આપણી ચેનલ પાછી આવશે કે નહીં. મતલબ હું અત્યાર તો બી હું બ્લોક કરી રહ્યો છું, આઈ ડોન્ટ નો વાય હું કેમ બ્લોક કરું છું. આ વિડીયો તમને જોવા મળશે કે નહીં એ પણ મને ખબર નથી, અને ક્યાં મૂકીશ, ચેનલ રિકવર નહીં થાય તો હું બ્લોક કરીશ કે નહીં, ટોટલી બ્લેન્ક છું અત્યારે. મને કંઈ આઈડિયા બી નહીં આવી રહ્યો કે હું શું કરું શું ના કરું. સારું, તો થેન્ક યુ. તો ફાઇનલી આપણી જે ચેનલ છે, અત્યારે તમે વિડીયો જોઈ જ રહ્યા છો એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણી જે ચેનલ છે એ પાછી આવી ગઈ છે. મેં સતત એક બે વાર મેલ્સ કર્યા. આ 24 કલાકનો સમય કેવી રીતે ગયો છે એ હું ના કહેતા, આ 24 કલાકનો સમય કેવી રીતે ગયો છે હું ખુદ જાણું છું. કે રાત્રે સરખી ઊંઘ બી નથી આવી. મારું ઇવન મારી મમ્મી, મારા પપ્પા એ લોકો બી એમ કહેતા હતા કે લો આ લોકોએ કેમ આવું કર્યું હશે. ઇવન એ લોકો તો યુટ્યુબને કહેતા હતા કે શું લેવા કર્યું હશે આવું, મારા છોકરાની ચેનલને કેમ આવું કર્યું. હા, તો પણ પાછી તો આવી ગઈ છે. બટ હું તમને એક વસ્તુ કહેવા માગીશ કે આવું, આ તો એક મતલબ ટેકનિકલ વસ્તુ કહેવાય કે આવું ગમે ત્યારે થાય. તો અહીંયા જે ઇન્સ્ટાગ્રામનું યુઝર નેમ તમને દેખાય છે, તો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ એને જઈને ફોલો કરો, તો આવું ક્યારેક ભવિષ્યમાં થાય તો હું તમારી જોડે કોન્ટેક્ટ કરી શકું. અને કોઈ બીજી વસ્તુ પણ મારે કરવી હોય તો મારા આના આ જ વ્યુઅર્સ મને કોઈ બીજા પ્લેટફોર્મ પર જોઈતા હોય, ઓર નવી ચેનલ પર જોઈતા હોય, ઓર વોટ એવર કંઈ પણ હોય, તો હું તમારી સાથે કનેક્ટેડ રહી શકું. એના માટે ઇન્સ્ટાગ્રામનું યુઝર નેમ દેખાય છે, તો પ્લીઝ આ રિક્વેસ્ટ છે કે મને ત્યાં ફોલો કરી લેજો. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે મારા તમારા સપોર્ટની ખરેખર ખૂબ જ જરૂર છે. તો જેટલા પણ લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એકદમ ફ્રી છે, નીચે તમને સબસ્ક્રાઈબનું બટન દેખાય છે, ત્યાં ક્લિક કરી બાજુમાં જે બેલ આઇકન દેખાય ત્યાં ક્લિક કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દો. મારા તમારા સપોર્ટની ખરેખર ખૂબ જ જરૂર છે, તો પ્લીઝ મને સપોર્ટ કરો. આજના દિવસમાં મેં કંઈ પણ વ્લોગ નહીં કર્યું, આખો દિવસ હું યુટ્યુબમાં જ વારે કરી, હું ને ગટો બસ મેલ ચેક કર કરીએ કે ચેનલ આવી કે નહીં, આખો દિવસ બસ એમાં જ ગયો છે. અને જેવું ફાઇનલી ચેનલ પાછી આવી, એવો તરત મેં એક વ્લોગ પણ અપલોડ કરી દીધો છે, એડિટ કરીને પડ્યો હતો, એડિટ કરીને રેડી રાખ્યો હતો. એડિટ પોસ્ટ કરવાના એડિટ કર્યા પછી તરત ચેનલ જે ઉડી ગઈ હતી એ વ્લોગ અપલોડ કરતા કરતા જ ચેનલ સસ્પેન્ડ થઈ હતી. તો એ વ્લોગ અપલોડ બી કરી દીધો અને અત્યારે હું આ વ્લોગ પણ કરવા માંડ્યો. તો પ્લીઝ ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો પણ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો બસ હવે કન્ટિન્યુ કરીશું આપણે વ્લોગને, ડેલી વ્લોગ કરીશું. તો આજના વ્લોગમાં આપણે આટલું જ રાખીએ. કાલથી તમને પ્રોપર જે પહેલા વ્લોગ જોવા મળતા હતા એવા જ મસ્ત મસ્ત તમને વ્લોગ જોવા મળશે. પણ હા, આઈ નીડ યોર સપોર્ટ, સો પ્લીઝ ડુ સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સ્ટે સેક્સી એન્ડ બી યોર.